સુરત ખાતે કોરોનાની મહામારી અને લોકડાઉનમાં તમામ ધંધાઓ ઠપ થઈ ગયા હતા. સંચાર મશીનના કારખાનેદારોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. ત્યારે વડાસા વિસ્તારમાં દેવામાં ડૂબેલા એક સંચાર મશીનના કારખાનેદારે ઝેરી દવા ગટકાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. કારખાનેદાર માનસિક તણાવમાં હતો. વરાસાના યોગી ચોક વિસ્તારમાં સગુન રેસિડેન્સીમાં 39 વર્ષીય સંજય ભીખાભાઈ કાપડિયા સંચાર મશીનના કારખાનેદાર છે. તેમનું લિંબાયતના ગોવિંદનગરમાં કારખાનું આવેલું છે. સંજયના લોનના છેલ્લા 3 હપ્તાના ભરાતા માનસિક તણાવમાં હતો. દરમિયાન ગત રોજ ઝેરી દવા ગટગટાવી મોતને વાલું કરી દીધું હતું. ટેક્સટાઇલ લાઇનમાં છેલ્લા 6 મહિનાથી મંદી સૌથી. કારખાનેદાર કેસરભાઈએ જણાવ્યું હતું કે સંજયભાઈએ ઝેરી દવા ગટગટાવી રહેતા 108 હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. હાલ તેના આપઘાત પાછળ આર્થિક સંકળામણનું કારણ જાણવા મળ્યું છે. સંજયે લોન લીધેલી હતી, જેના હપ્તા ચડી જવાના કારણે આ પગલું ભર્યું છે. ટેક્સટાઇલ લાઇનમાં છેલ્લા 6 મહિનાથી મંદી ચાલી રહી છે. બધા વિવર્સની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. સરકારની રજૂઆત છે કે 3 મહિનાનું લાઇટ બિલ અને સંપૂર્ણ વેરા બિલમાંથી રાહત આપવી જોઈએ, જેથી આર્થિક મદદ મળી શકે. બ્યુરો રિપોર્ટ, સુરત.